ખરેખર આપણા છેવાડાના વિસ્તારમાં આપણા બાળકો માટે આટલું ધાર્મિક પ્રવૃત્તિ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ એ લોકો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે તે આપણે ખરેખર ગૌરવની વાત કહેવાય અને આવી શૈક્ષણિક પ્રવૃત્તિમાં અમને સહકાર આપે એવી ટ્રસ્ટ સાથે અપેક્ષા રહીએ. અહીં ઉપસ્થિત ટ્રસ્ટના પ્રતિનિધિ અને પાયાના કાર્યકર એવા વન્યાભાઈનું સ્વાગત કરવા માટે આ શાળાના આચાર્ય શ્રી વનભાઈને વિનંતી કરીશ કે પુસ્તક આપી એમનું હાર્દિક સ્વાગત. ખાડવી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા ભાઈ બટુકભાઈનું સ્વાગત કરવા માટે હું હેતલભાઈને વિનંતી કરીશ કે બટુકભાઈનું પુસ્તક આપી હાર્દિક સ્વાગત વિનંતી કરીશ કે જયંતિભાઈનું પુસ્તક આપી સ્વાગત. રાષ્ટ્રીય શિક્ષકનો રાષ્ટ્રપતિ સાહેબના હાથે શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ મળેલા છે એવા આપણા દીપક સાહેબનું સ્વાગત કરવા માટે હું બિંદુભાઈને વિનંતી કરીશ કે આપણા દીપકભાઈનું પુસ્તક આપી હાર્દિક સ્વાગત. ઉપસ્થિત છે આપણે વચ્ચે ઉપસ્થિત એવા દીપકભાઈને વિનંતી કરીશ કે આજના પ્રસંગ નિમિત્તે આપણે બે શબ્દ કહેશે તો આપણે દીપકભાઈને સામે તેમજ આપણા મામેલડી એકતાધામ થી પધારેલા આપણા જે ટ્રસ્ટી મંડળના સાહેબો છે જયંતિભાઈ સર્વ અહીં ઉપસ્થિત થયા છે. આજનો કહેવાય છે કે શ્રાવણ મહિનો એટલે આપણા માટે ખૂબ પવિત્ર મહિનો કહેવાય છે. એમાં આપણે ભગવાન શિવજીની આરાધના કરીએ છીએ. તમે બધા પણ ઉપવાસ કરો છો ને? હા, એટલે ભગવાનની ભક્તિ કરવા માટેનો મહિનો એ પવિત્ર તો શ્રાવણ મહિનો કહેવાય. આ શ્રાવણ મહિનાની અંદર પણ આપણે ઉપવાસ કરીએ છીએ, કોઈકને દાન આપીએ છીએ. આ બધી કાર્યક્રમની એટલા માટે મહત્ત્વ વધારે છે કે શંકર ભગવાન શિવજી જે કંઈક આપણી મનોકામના પૂર્ણ કરે છે, બરાબર. એવી રીતે આપણી માતાજીઓ જે પણ આપણા ઈષ્ટદેવ છે જે ભગવાનને આપણે માનીએ છીએ એમની સામે આપણે વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ તો આપણી પ્રાર્થના સફળ થાય છે. આવો શ્રાવણ મહિનાની અંદર અહીં આપણા જે મા મેલડી એકતા ધામ ભિલાડના જે ચેકપોસ્ટ છે ને, જોઈ છે બધા ચેકપોસ્ટ, ત્યાં એક આવેલું છે મંદિર. પહેલાંના સમયમાં ખૂબ નાનું મંદિર, દેરી જેવું હતું. પથ્થરની અંદરથી પ્રગટ થયેલી મા મેલડી એમને પરચા બતાવી આ લોકોને, અને એની અંદરથી પરચા સાથે લોકો એવા બધા શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે ભક્તિમાં જોડાઈ ગયા. અને ત્યારબાદ ટૂંક જ સમયની અંદર આપણો ટ્રસ્ટ પરિવાર આના વિકાસ માટે ભેગું થયું અને એ મંદિર આજે ખૂબ જ મોટા વિકાસના પાયા ઉપર ઊભું રહ્યું છે. ફક્ત આપણે કહીએ કે મંદિર એટલે ફક્ત ધાર્મિક મંદિરને ત્યાં ઘંટ વાગે પ્રસાદ મળે એવું નથી, પરંતુ આજે એનો પરચો આખા રાજ્યની અંદર ક્યાં ક્યાં પસરી ગયો છે. આ ટ્રસ્ટ પરિવાર દ્વારા મંદિર દ્વારા જે કામ થાય છે એની થોડી નાની નાની વાતો કરું છું. એ લોકો ફક્ત મંદિરની અંદર આરતી પૂજા થાય અને પ્રસાદ આપે એવું નહીં, પણ આપણા જેવા બધા જે ગરીબ બાળકો છે ને, ભણે નાની નાની સ્કૂલો છે બધી, આવી સ્કૂલોની અંદર સરકારી શાળામાં ભણતા ગરીબ બાળકો માટે દર વર્ષે અલગ અલગ શાળાને યુનિફોર્મ આપે છે. યુનિફોર્મ એટલે કપડાં, બરાબર ને? જે બાળકને કપડાં પહેરવાના નથી મળતા, અમુક પાસે પૈસા નથી કે ભાઈ કપડાં લઈ શકે, એવા બાળકોને દર વર્ષે યુનિફોર્મ આપે છે. આજુબાજુની જે કંઈક શાળાઓ આવેલી છે કે ત્યાં ખબર પડે કે ભાઈ આ શાળાની અંદર કોમ્પ્યુટરની જરૂર છે, અહીંના બાળકોને કોમ્પ્યુટરથી જ્ઞાન લેવા માટે સુવિધા નથી, તો એવી શાળાની અંદર કોમ્પ્યુટરો પણ આપે છે. એક આપણા માટે ખૂબ સારી બાબત કહેવાય છે, કારણ કે સરકાર દ્વારા ક્યારે આપણને મળશે, આપણે ક્યારે કોમ્પ્યુટરના બટન દબાવીશું એટલે તો આપણે ભણીને ક્યાં નીકળી જશું, પણ આપણા જેવા બધા બાળકો આપણા તાલુકામાં ભણી રહ્યા એને કોમ્પ્યુટરથી શિક્ષણ મેળવવાની તક પણ મળી છે. સાથે ગણવેશ કોમ્પ્યુટર તો મળે જ છે, પરંતુ ઠંડીના સમયમાં જે બાળકોને સ્વેટર નથી મળતું એવા બાળકોને આ પરિવાર દ્વારા સ્વેટર જેકેટ આવું પણ આપવામાં આવે છે. અત્યારે ટૂંક સમયની અંદર જ રેઇનકોટ પણ આપવામાં આવ્યો, છત્રી આપવામાં આવે છે. અત્યારે દરેક શાળાની અંદર આપણી આખા તાલુકાની જેટલા પણ બાળકો છે બધા જ શાળાના બાળકો સુધી એક પ્રસાદ સ્વરૂપે ભોજન પહોંચી રહે, દરેક બાળક એ પ્રસાદ લઈ અને સાથે એક શૈક્ષણિક કીટ આપવા માટેની વ્યવસ્થા પણ આપણા ટ્રસ્ટ પરિવાર દ્વારા થઈ છે. આપણા માટે ખૂબ અહોભાગ્ય કહેવાય છે, ખૂબ સારી બાબત કહેવાય છે બધા. કારણ કે આજે એક પેન્સિલ આપણે લેવી હોય ને તો આપણે દુકાનમાં જઈએ, ચાલો આજે લઈએ કાલે લઈએ, આટે એક કીટ તમને
આખા તાલુકાના કેટલા હજારો બાળકો છે, બધાને કેટલા 26,000 બાળકોને આ કીટ આપવામાં આવશે. 26,000 આપણા માટે કદાચ એ કીટ ના નહીં દેખાય, પણ દરેક આખા તાલુકાની વાત કરીએ તો એની રકમ કેટલી થાય, બરાબર ને? એ દાતાને પણ ખૂબ ધન્યવાદ કહેવાય કે તમારા માટે આવી એક કહેવાય કે સારી દ્રષ્ટિ કેળવીને બાળક સુધી આ વસ્તુ પહોંચાડ્યું. તો આવું એક આપણા સરસ મજાનું આપણા તાલુકાની અંદર આપણને મદદ કરી રહી અને સેવા માટે તત્પર થયેલું પોતાના ખડા પગે, કોઈ એમને કહેવા નથી જતું કે ભાઈ અમને મદદ કરો, એમના જ એક મગજની અંદર ભગવાન માતાજી અંદર વિચાર ઉત્પન્ન કરે છે કે તમે જાઓ અને અમારા ઉમરગામ તાલુકાના બાળકોની સેવા કરો, અને લોકો સામેથી આપણને સેવા કરવા આવ્યા છે. એક આપણું ખૂબ નસીબ કહેવાય છે. તો આજે સેવા માંગવી પડે છે કે ભાઈ અમને કંઈક આપો, પરંતુ સામેથી આપને સેવા મળતી છે, તો એનો લાભ તમે કંઈક સારા કર્મો કર્યા હશે, નસીબદાર છો, એટલે ભગવાને તમારા સુધી એમને અહીં પહોંચાડ્યા છે. એમના પાવન પગલા આપણા શાળાની અંદર પડ્યા છે, એક આપણું અહોભાગ્ય કહેવાય છે, ખૂબ સારી બાબત કહેવાય છે. તો એક ધન્યતા અનુભવીએ, અમે પણ તમારા પરિવારના છીએ, અમે કોઈક મોટા સાહેબ નથી, અમે પણ આ જયંતિભાઈ પણ એક શિક્ષક છે, હું પણ એક શિક્ષક છું, તમારા જે રીતે બહેનો છે ને એ રીતે અમે પણ ભણાવીએ છીએ, પણ ચાલો અમે પણ એક દિવસ સેવામાં જોડાઈએ, તમારા બાળકો સુધી આવીએ, આ રીતે અમને પણ મદદમાં જોડાયા છે. તો એક કહેવાય છે કે તમે અમે અહીં આવ્યા છો, શાળા પરિવારમાંથી સહકાર મળ્યો છે, તમારા સુધી આજે એક પ્રસાદ સ્વરૂપે ભોજન પહોંચે છે, કીટ પહોંચે છે, એ બદલ ટ્રસ્ટ પરિવારનો આપણે આપણા વિસ્તાર વતી તો આભાર માનીએ જ છીએ, પરંતુ એક હૃદય ભીતરની લાગણી સાથે આપણે પણ મનમાં આપણા અંતરમાં પ્રાર્થના કરવાની છે, જેમણે પણ અમને આ ભોજન આપ્યું છે કે ભેટ આપી છે, એમનું ભગવાન કે માતાજી ભલું કરે અને આપણી શાળાનો ખૂબ સારો વિકાસ થાય. ખ્યાલ આવી ગયો? આપણી શાળાનો વિકાસ થાય, તમે પણ જીવનમાં ખૂબ ગણી ગણીને આગળ વધો એવી માં મેલડી તમને આશીર્વચન આપે. આટલું કહ્યું અહીં મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. ભોજન તરીકે પ્રસાદ આવ્યું છે, સાથે શિક્ષણની કીટની. આપણે શિક્ષણની ખરેખર જોઈએ તો ભૌતિક સુવિધા બી ઘણી બધી આપણી શાળામાં જરૂર હોય છે. આવા ટ્રસ્ટ જો ઘણા બધા પ્રવૃત્તિમાં જોડાય તો આપણે શાળાઓની અંદર જે ભૌતિક સુવિધા માટે જે ઘણી બધી વસ્તુઓ સાધનો જરૂર પડતી છે એ ટ્રસ્ટ દ્વારા જો પૂરી કરવામાં આવે તો ખરેખર આપણે ઘણી બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. એટલે આ ટ્રસ્ટ અહીંયા આવવાનું મેન મહત્વ આ જ હોય છે કે એ ટ્રસ્ટ આપણી શાળા સુધી પહોંચે તો એ લોકોની બીજી બી પ્રવૃત્તિ ઘણી ખ્યાલ આવે કે ખરેખર આ શાળાઓને બીજી બી ભૌતિક સુવિધા માટે ઘણા બધા સાધનો અને વસ્તુઓની જરૂર છે. તો આ તબક્કે આપણે ટ્રસ્ટને એ બી વિનંતી કરશું કે તમારી નજરમાં લાગે કે આ બી હજી કંઈ સુધારો વધારો જેવું હોય તો એ શાળાઓને મદદ કરજો. આપણા કાર્યક્રમને આગળ વધારતા આ ટ્રસ્ટના એવા પંડિત સાહેબની વિનંતી કરીશ કે આજના ટ્રસ્ટ નિમિત્તે આપણે જે શબ્દ છે પંડિત સાહેબ શ્રી હટુભાઈ, શ્રી જયંતિભાઈ, વલસાડ જિલ્લા પ્રાથમિક શાળા સંઘના ઓડિટર શ્રી જયંતિભાઈ, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શ્રી દીપકભાઈ, શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થીઓ, અહીંયા હું દાખલ થયો ત્યારે ત્યાં એક લખાણ જોયું, શાળા ગામનું ઘરેલું છે. એમાં થોડો ઉમેરો કરી, શાળાનું ઘરેણું આચાર્યશ્રી અને એમના શિક્ષકોની ટીમ છે. આચાર્યશ્રી અને શિક્ષકોની ટીમનું ઘરેણું તમે સૌ વિદ્યાર્થી મિત્રો છો, તમને સૌને એક વખત તાળીઓથી વધાવી લઈએ. માં મેલડી એકતાધામ ટ્રસ્ટના કઈ કઈ પ્રવૃત્તિઓ છે એ અંગે શ્રી દીપકભાઈએ વાત કરી. શ્રી જયંતિભાઈએ કહ્યું કે સરકારી સહાય આવે ન આવે સમય લાગે, અમારી માડીની સરકાર છે ને ટ્રસ્ટી મંડળ એ માડીની કેબિનેટ છે. અહીંયા આગળ જ્યારથી કામ શરૂ થયું ત્યારથી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ અમે આ વિસ્તારની શાળાઓ માટે કરતા આવ્યા છીએ. આ વર્ષે આ તાલુકાની તમામ શાળાઓમાં તિથિ ભોજન અને શૈક્ષણિક કીટ પહોંચાડવા એવું નક્કી થયું. કોઈક સુવિધાઓનો અભાવ હોય તો જયંતિભાઈએ કહ્યું તેમ આવતા વર્ષે કદાચ આ સરકારના વિચારો અપડેટ થાય, નવું વધારે પડે એવું પણ બની શકે. આ શાળાના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન
કે આવા અંતરિયાળ વિસ્તારોમાં પોતાનું વતન છોડીને એ આ બાળકોને ભણાવે છે અને એમાં સંસ્કારોનું સિંચન કરે છે. વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કે તમને સરસ આવો સ્ટાફ મળ્યો છે, આવા સરસ ગુરુજી મળ્યા છે કે જે તમને આવતીકાલના નાગરિક તરીકેની તાલીમ આપશે. આપ સૌનો તેમજ શ્રી જયંતિભાઈ અને મિત્ર દીપકભાઈનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારા ટ્રસ્ટી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌએ સાંભળ્યો એ બદલ આપનો આભાર. ધન્યવાદ. ચાલ.